નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક એવી ચિરંજીવ કૃતિ છે કે જે આજે પણ આપણને બધાને આનંદ પમાડે છે એટલું જ નહીં પણ આપણને બધાને પોતપોતાના વચલમાં લઈ જાય છે સર્જકે જોયેલો એ પ્રદેશ અને સર્જકે અનુભવેલી એ અનુભૂતિ આપણને પોતીકી થઈ પડે છે એવી રીતે આવી રહી છે આપણે શબ્દ સહ વનાંચલ પસાર થઈ રહ્યા છીએ અને એનો આનંદ માણી રહ્યા છીએ અત્યારે ચોથા પ્રકરણમાં આપણે આગળ વધીશું ગત તાસમાં આપણે જંગલ અને જંગલમાં આવેલ મંદિર એ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ અને બાવા વગેરે ની વાત ખૂબ રસપ્રદ વાતો સર્જકે જે કરી એ માની છે આપણને નવાઈ એ લાગે છે કે સર્જક ના નાનકડા અમથા ચિત્તમાં કેટ કેટલું જાણે કે સંગ્રહાયેલું છે આપણને આટલું બધું યાદ છે કે કેમ એ વિચારી શું તો ખ્યાલ આવશે કે એટલું બધું તો યાદ નથી સર્જકને જાણે કેમ આટલું યાદ આવ રહ્યું હશે કયો ચવનપ્રાશ એ ખાતા હશે હવે તો જૈનભાઈ છે પણ નહીં કે આપણે પૂછી આવીએ અને આપણે પણ એ ખાઈએ અને આપણી સ્મૃતિઓને વાગોળીને આપણું ખેર અત્યારે તો આપણે જૈનભાઈના વનાંચલમાં બિહાર કરીએ ચોથા પ્રકરણ ની સમાપ્તિ ભણી આપણે આગળ વધી રહ્યા છીએ બાવાઓની વાત કરી છે સર્જકે એ વાતને આગળ લઈ જઈએ મંદિર અને બાવા અને બધાને મહાદેવમાં ગોકળ આઠમનો અને શિવરાત્રી જો મેળો કેવી કેવી રીતે ક્યાં ક્યાં આવ્યો છે અત્યારે એફઆઈમાં તો મેળો નામની નવલકથા માવજી મહેશ્વરીની આપણને ભણવામાં છે અને મેળો એટલે પ્રિયજનોના મિલન નું સ્થળ ને ઓચિંતા પ્રેમમાં પડવાનું સ્થળ ને એ રીતે તો આવ્યું જ છે પણ અહીંયા કઈક જુદી રીતે આવશે બાળકોને મન મેળો એટલે બાપુ સાથે જઈએ બાપુ ખાવાની ગોળીઓ અપાવે ગોળીઓ એટલે પીપરમેન્ટ પણ એને ગોળી જ કેવાતી કારણ કે એ ગોળી જેવી લાગે ને તો ખાવાની ગોળીઓ અપાવે અને બીજું શું અપાવે તો કે વગાડવાનું વાજુ બહેનો બંગળીઓ પહેરે કભી ખુશી કભી ગમ માં કાજોલ બેન પહેરે છે આદમ ઘાચી ચકડોળ ને ચકરડી લાવ્યો હોય પૈસા આપી ચકરડીના ઘોડા ઉપર સવાર થઈ ને ગોળ ફરવાની મજા આવે તમે બધાએ પણ આ મજા માણી હશે આપણે બધાએ માણી છે એ ઘોડો હોય અને હાથી હોય અને એના ઉપર બેસવાનું અને ગોળ ગોળ ફરવાનું કેવી મજા પડે ચકડોળ ચડી ને ચકડી ફરતા ફરતા ગાયા જ કરતા પેલા ગ્રામજનો ના મળેલા જીવ ના કાનજી જીવી ને શોધવાનું ફાવે છે જો મેં સંભાળ્યા એ પાછા આવી ગયા અહીંયા કાનજી અને જીવી મળેલા જીવ મેળામાં મળે છે એ યાદ આવે છે મેળામાં નાયક રાઠવા દૂર થી આવે પંદર વીસ ના ટોળામાં સ્ત્રી પુરુષો નાચતા નાચતા જાય પુરુષો જોડિયા પાવામાં વાગતી ને તાલે તાલે નાચે સ્ત્રીઓ કડલા તાલ પુરાવે આંખોમાં મેષ આંજી હોય લાલ લુગડું કછોટે મારીને પહેર્યું હોય અંગોમાંથી ઉલ્લાસનો ગુલાલ ઉડતો હોય અંગોમાંથી ઉલ્લાસનો ગુલાલ ઉઠતો આનું તમે પિક્ચરાઇઝેશન મસ્ત કરી શકો એવું આ વર્ણન છે આ સ્ત્રી પુરુષો ગઈકાલે તો ખેતરનું કોઈનું ખેતર નીદતા હતા મગફળીઓ કે મવડા વીણતા હતા ઝૂંપડીમાં તાઢથી બચવા રાખમાં ઢબુરાઈને સુતા હતા જો ગઈકાલનું એમનું દ્રશ્ય એ શું છે કોઈના ખેતરમાં કામ કરતા હોય મગફળી વીણતા હોય મવડા વીણતા હોય ઝું બચવા રાખમાં સુદામા દારિદ્ર નું જે વર્ણન આવે છે એમાં આ જ વર્ણન છે કે બાળકોને ઓઢવા ગોદડું સહિત નથી એટલે બાળકોને રાખમાં ઓઢાડવા પડે છે ગરમ રાખ હોય એટલે ગરમ એટલે ગરમ ની વાત નથી પણ એવી ગરમ નવશેકી જેવી કે જેમાં ઠંડી ના હોય આમાં સુતા હતા અને આવતીકાલે પાછા આવા જ જીવનમાં જોતરાઈ જવા વોટ will be the next day વોટ huh? will happen સેમ જે ગઈ કાલે હતું તે જ એવો ખ્યાલ પણ ના આવે અહીં વાર્તાઓમાં જેની હિમાયત થાય છે તે માનલા જીવનનો ઉલ્લાસ નથી પડે પડે જીવન રહેલા સ્વાભાવિક ઉલ્લાસ છે આ ખબર નહી આ ક્યાંથી આવ્યો છે આ ઉલ્લાસ એક દિવસ તો આનંદ નો હોય ને કોઈ પણ માણસના અને આ મેળાઓ કોઈ કદાચ કોઈ ગણતરીએ નહી કરી હોય કોઈએ કે આવો વિચાર પણ કર્યો હશે કે કેમ કે કે આ માણસોને આ મેળાઓ જીવન બળ આપતા હોય મેળાઓ જીવન જીવવાનો એક મોટો ધક્કો આપતા હોય એમના જીવનમાં આનંદની જે અધૂરપ રહેતી હોય એ અધૂરપને આ મેળાઓ પૂર્ત કરતા હોય જુઓ મેળાનો આવો સંદર્ભ આપણે ક્યારે વિચાર્યો નહીં હોય તો એમના સહજોથ છ ગીત ને કોઈ સરકારી સર્ટિફિકેટ ની કે નૃત્ય ને કોઈ આચારણા ઉત્તેજન ની પડી નથી એ બધા તો સહજ ઉત્તેજિત થયેલા છે કોઈ નહીં સર્ટિફિકેટ ની ન ઉત્તેજન ની ખાસ કરીને श्रावण ના મેળા માં આનંદ ઉલ્લાસ વધારે જણાય તમે જોજો આપણે ત્યાં પણ ખૂબ મેળા થાય છે એ વાત જુદી છે કે મેળા માં જુગાર સહિત રમાય છે મારો એક હસવા જેવો અનુભવ પણ તમારી સાથે શેર કરું કે અહીંયા સાવ નવો નવો હું વાગડ માં આવેલો ત્યારે આમદશાપીર ના મેળામાં નીલ પર બાજુમાં પેલા ના મેળા જેવું નહીં પણ જુદા પ્રકારનો પણ મેળો તો મેળો જ પણ એમાં કેટલાક બેનો જાહેરમાં જુગાર રમતા મેં જોયા બેનોને એટલે મારાથી આમ એકદમ મોટેથી બોલે ઓહો અહિયાં તો બેનો આમ ખુલ્લે આમ જુગાર રમે

કાળી ને દિવસે ને તેલ ચડાવવા અમે જઈએ ને મૂર્તિ ઉપરથી થોડી મળી એટલે કે ચીકણો પદાર્થ ઉખેડી આ મનો વ્યવહારી ઉપયોગ તો વાસણ કાણું થાય થયું હોય તો તેને સાંધવામાં થાય પણ પ્રચલિત માન્યતા એવી કે મળી ઘરના ટોલને ચોંટાડવાથી ઘરમાં ભૂત પ્રેત નો પ્રવેશ ન થાય હનુમાનજી કરે ને ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે તો હનુમાનજી સાથે આ લોકો ને બનતું નથી ભૂત પ્રેત ને એટલે એ હોય ત્યાં ઓલા આવે નહિ બહુ ભૂત પ્રેત ની વાત આવી એટલે દાદા એ કરેલી એક વાત સ્મરણ માં ચડી આવે છે અને આપણી આંખો પહોળી થાય કે હા વળી શું વાત દરેક એ નાનપણ માં એકાદ બે તો ભૂત ના પ્રસંગો સાંભળ્યા જ હશે અમે નાના હતા ત્યારે જે ઘર પાસે રહેતા ઘર માં રહેતા એની ઉપર બરાબર એક દેશી બાવળનું ઝાડ અને એ દેશી બાવળમાં મારી મા કહેતા કે મોટો સખસ રહે છે એમ બધા કે છે મોટો એટલે એટલે કોઈ મોટું જનાર્થ કે ભૂત કે એવું કોકરે છે અમે કોઈ દિવસ જોયેલું નહીં પણ કેવા કેવા અનુભવો મમ્મી આપણને કે આપણને બીક પણ લાગે ને સાંભળવાની મજા આપણા મારી દીકરીની ભૂત ની પિક્ચરો બધી ફેવરેટ છે બધી જ એ જુદી વાત છે હું પણ નાનો હતો ત્યારે આહટ જોતો પછી એ વાત જુદી છે કે રાત્રે બાથરૂમ જવું હોય તો પણ આપણે બહાર જવાનું હિંમત ન કરીએ એ બીજી વાત છે પણ આહટ જોવી તો ગમે આપણને સોની ઉપર આવતી એ ભૂતવાડી સિરીયલ આપણને પણ ગમે અને બીજી બાજુ બીક પણ ના તો ભૂત પ્રેત ની વાત આવી એટલે એક સ્મરણમાં ચડી આવેલો કિસ્સો કે છે સર્જક આપણને એક કાળી ચૌદશે મારા બાપુ જે તે વખતે દસ બાર વર્ષના હશે ને દાદા મહાદેવ ગયા કાળી ચોદસ હવે કાળી ચોદસ ના થી બીક લાગે આરતી થયા પછી સાથેના માણસો ને ભજન ગાવાનું કહ્યું બાપુએ સરસ રાગે ભજન ગાયું અંધારી રાતે બધા ગામ ભણી જવા નીકળ્યા ઘેર આવ્યા ત્યાં તો બાપુનું રૂપ જ ફરી ગયેલું ડોળો કાઢે ને ઉર્દુ ભાષામાં બોલે ઉર્દુ કોની ભાષા મુસ્લિમોની એટલે ભાષા એટલે મ્લેચ્છ કાઉસમાં ઉર્દુ લખ્યું ભાષામાં બોલે દાદા ભારે હિંમત બાજ ભૂત પ્રેત માં માને ખરા પણ જરાય ડરે નહી સમજો કેટલા નુસ્ખા એ લોકો બધાને આવડે તમને બધાને મને ખબર છે એ કહી દઉં કે ઘણી વાર કોઈ કે આવું કઈ થાય એટલે એની આંગળી દબાવો નાખે કોઈ નામ કહ્યું તે પોતે જંડ થયો છે એમ જણાવ્યું એટલે ગમી ગયું એમને બાપુ એ જે ગીત ગાયું ને તેરા બેટા અચ્છા ગાના ગાતા ઉસકી સાથ મેં આ ગયા

તમારા જેવા પુણ્યશાળી જીવોના ઘરે ઇન શોર્ટ તમે આવો તમે તો કેવા પુણ્યશાળી જીવ છો અમે તો સંસારી મેલા ને ગંદકી ને પાપથી ભરેલા તમારે અહીં રહેવું ન શોભે તમે તો દેવ કેવાઓ દેવ रूपा करी ने थाने के जाओ रणडमा मानी गयो बोलो दादा अच्छा, ने बात रणडमा मानी पड़ गयो बापू द्वारा बोल्यो अच्छा जाऊंगा पछि एने 5 6 खीला मंगआवया ने घर ना बद्धा बारणा ना टोले ए ठोकी दीदा कहे बस अब तेरे घर में कभी कोई भूत पलित ना आएगा दादा तो खुश થઈ ગયા खुशामत करने तमारे तो घणी मेहरबानी थई, फकीर जी तमे हमारा घर ने निर्भय गुण, गुण नहीं क्यों अंधारा आग बापू चाने पा दादा गामने झापेला जूना वर्ड सुधी बापू गया ने त्याज एकदम उभा रही गया पाचड़ दादा आपू पूछ આપણે અહીં કેમ આવ્યા દાદા જઈએ દાદા અને એવા આશ્ચર્યથી એવા થી અને એવા તમને વિસ્મય જગાડે એવા ભાવથી દાદા કહેતા સર્જક કે છે કે એવું જો મને આવડતું હોય તો કાશ એમની વાત કરવાની શૈલી વાર્તા રસમાં સંભાળનાર તરબોળ થઈ જાય તેવી પોતે પણ ભાવદ્રેક માં આવી જાય કંઠ રૂંધાયં માંથી પાણી વહેવા માંડે લાભશંકર પુરોહિત યાદ આવે મને લાભુ દાદા એમને જો તમે સાંભળો ને તો અદ્દલ આવા YouTube પર પણ એમના કેટલાક વિડીયો હશે અમે તો એમને લાઈવ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સાંભળ્યા છે સળંગ કુંવરબાઈ ના મામેરા વિશે એ બોલતા જાય રડતા જાય ને બોલતા જાય રડતા જાય ને બોલતા જાય અને તમે તમારી તાકાત નથી કે તમે આમ પડડ પણ ઢાળી શકો તમે એના ભાવ પ્રવાહમાં એવા તણાઈ જાઓ આ તાકાત છે આપણા વડીલોની હા એ લોકો જુઓ ભાષાની સાહિત્યની અને અભિવ્યક્તિની તો લાભુ લાભુદાદાને પણ અહીંયા યાદ કરીએ આપણે એટલે જ એમને વારંવાર એકની એક વાત કહેવાનું અમે કહીએ અને પહેલી જ વાર સાંભળતા હોઈએ એવા રસ થી સાંભળીએ ઘણાને હવે ધીરે ધીરે પોતાના દાદા બાપુ આ બધા આવે છે તો આવે છે કે ઓલી વાત થતી હતી મહાદેવ થતા થતા એની સાથે હવે દાદા જે રીતે જોડાયેલા હોય એ હવે આવે છે દાદાનું ચેપ્ટર બહુ મજા પડે એવું પાંચમું ચેપ્ટર બહુ જ મજા પડે એવું છે મારા દાદાનું નામ જોઈતારામ પાઠક હવે પાંચમા પ્રકરણે સર્જક પોતાના દાદા ઉપર આવ્યા છે તમે લખી રાખજો હો મિત્રો કેવી રીતે તમારે તમારી સ્મૃતિ કથા લખવાની છે મારા દાદા નું નામ જોઈતારામ પાઠક દીકરીઓના વસ્તાર પછી મા બાપ દીકરો જોઈએ તે ભગવાને આપ્યો એટલે નામ પાડ્યું જોઈતારામ હવે જુઓ અહીંયા જરાક અટકવાનું મન થાય એવું આજે ઘણા મિત્રો એનો વિરોધ પણ કરતા હોય અને એ વિરોધ એના સ્થાને યોગ્ય પણ હોય એનો કોઈ પ્રશ્ન નથી પણ એક સમયે દીકરીઓ હોય એનો વાંધો ના હોય પણ દીકરો તો જોઈએ જ એવી જે માનસિકતા હતી એની પાછળના કેટલાક કારણો અને તો તમને ખ્યાલ આવે કે આ બધી વાતો એમને નથી ઉમેરાતી હોતી જરાક અંગત વાતને આ વાત સાથે જોડી ને આ વાત વધારે મજબૂત રીતે વધારે ઠોસ રીતે એકદમ ગોરી રૂપાળી દરબારની બાઈઓ જેને જોવા આવેલી અને મારા દાદાને કહેલું કે આ તો અમારા દરબાર ગઢમાં શોભે એવી તું લઈ ક્યાંથી આવ્યો ઓછું ઓસ્માન કુંભાર

પંદર વીસ મજૂર ને કેટલા બધા ગધેડા આવતા જતા મહેમાન ને મસ્ત મોટું કુટુંબ આ બધું કરવાનું એમાં તો એ ધીરે ધીરે બિચારી ટેવાઈ ગઈ પણ એને સંતાન ન થાય નવ વર્ષ સુધી માને એક પણ સંતાન નહીં

એને બાળક નથી એટલે મમ્મી મારી બા મારી જેટલા દેવ થાનક પીર ફકીર આ બધાને એને પૂજ્યા હોય બધાની માનતા કરી હોય અને એમ કીધું કે ભગવાન શેર માટી આપને શેર માટી આપને પણ સંતાન જ ન થાય દેરાણી જેઠાણી બીજી આવતી જાય એ લોકો ગર્ભવતી થાય એટલે એને ચાર દિવસ આરામ પણ મળે પણ માનો તો એ અખંડ કામ સવારના ચાર વાગે ઉઠી અને રાત્રે સુવે ત્યાં સુધી એ સળંગ ગધેડાઓ કરતા પણ વધારે મજૂરી કામ કર્યા જ કરવાનું કર્યા જ કરવાનું અને ઉપરથી આ મેણા કે આ તો વાંજણી છે એ હાજી એ માનતા કરે છે કે હું ચાલીને આવીશ જાડી એટલી છે કે એ ચાલે છે ત્યારે એની જાંગ છોલાઈ જાય છે બે જાંગ લોહીઓ નીકળી આવે છે એટલી જાડી છે પણ તો એ જેમ તેમ જેમ તેમ જેમ તેમ કરીને મોટી ખાખર થી હાજી પીર છે લગભગ દોઢસો પોણા બસો કિલોમીટર નું અંતર કેમ ચાલી હશે એ એને જ ખબર છે ત્યાં જઈ અને છૂટ તે આંખે રોઈ અને ચોધારા સુઈ રોઈ ને પીર પાસે એમ કે છે કે હાજી પીર દીજો પાયણ પણ દીકરી પણ આપો એમને હું ખાલી હાથે નહીં જાવ અને તમે જુઓ કે માને બરાબર એકાદ વર્ષ પછી મારી મોટી બેનનો જન્મ થાય છે મારે કેવું છે એ જોઈતા રામ પર હું આવું છું કેમ દીકરો જોઈએ છે હવે જુઓ દીકરી જન્મી ને એટલે એટલે બરાબર છે વાંજિયા મેણુ ગયું કે મારું વાંજિયા મેણું તો ભાગ એટલે દીકરી જન્મી ચાર જણા રાજી થયા બરાબર છે ઓકે ઠીક છે બે વર્ષ પછી મારી બીજી બેન જન્મી જેનું નામ ફાતિમા મોટી બેન શકીના અને બીજા નંબર ની ફાતિમા હવે એ બેન બીજું સંતાન અને એ પણ છોકરી એટલે બીજું મેણું શરૂ થાય આ તો નકરી છોકરીઓને જન્મ આપશે છોકરો તો એના નસીબમાં ક્યાંથી હોય મેણો બદલ્યું ખાલી શબ્દો બદલ્યા ટોન જ ખાર એ જ આ તો છોકરીઓને જ જન્મ આપશે એટલે બીજી બેન સાથે તો એટલો બધો દુર્વ્યવહાર થાય કે એને ધવડાવવા પણ આપવામાં ના આવે એને અફીણ ખવડાવીને સુવડાવી દેવામાં આવે આખો દિવસ એ સૂતી હોય ખાટલામાં અને માં ખેતરવાળી એ કામ કરતી હોય કાં તો કેમ ની માં છે દીકરાની માં હોય તો હમણાં એને એનો જે જોઈતો જોઈતું સ્થાન માન છે એ મળે એટલે કોઈ માં ઈચ્છે કે ના ઈચ્છે તો એના મનમાં એમ થાય કે કાશ મને દીકરો હોત તો કેવું સારું બાપુજીને એમ કેવામાં આવે કે તારી વહુ તો નકરી દીકરીઓ જણશે જે પેલા એમ કે આવતું હોય કે તારી વહુ વાંજણી છે એને બદલે હવે એમ કેવામાં આવે કે તારી વહુ તો દીકરીઓ જ જણશે અને બાપુજી ઘરથી દૂર જતા રે માંથી દૂર જતા રે આ બધામાં માં એક જ રસ્તો જણાય કે જો મને દીકરો ભગવાન આપે ને તો ને તો જ મને સુખની તો વાત જ નથી આ બધા તો તો વાત જ નથી મારો સ્વીકાર થાય અને પછી બે અઢી વર્ષ ની ના સમય પછી મારો જન્મ જયારે થયો ત્યારે એને એક પુત્રની માતાનું ગૌરવ મળ્યું કુટુંબમાં જે એને સ્થાન મળવું જોઈએ એ મળ્યું હૃદયમાં જોઈએ તે મળ્યું એટલે એક દીકરો એને શું દીકરા તરીકે તો જે ભવિષ્યમાં માણસો દેવલો કુળદીપક ને વાહ ને ને એ તો પછી બહુ દૂરના સંદર્ભો છે દીકરાના હોવાથી એને જીવવાનો અધિકાર મળ્યો દીકરાના હોવાથી એની સ્વીકૃતિ થઈ એક પત્ની તરીકે એક પુત્રવધુ તરીકે એક માં તરીકે એક સ્ત્રી તરીકે આવા આ કથા ખાલી હવાબાઈ ની નથી આવી કથાઓ આપણે ત્યાં ઘરે ઘર નહીં તો ગામે ગામ તો છે જ અને એટલે આપણા સમાજમાં દીકરો મગાય છે કે કમસે કમ એ હોય જેવો હોય તેવો એ બીજો પ્રશ્ન છે પણ હોય તો આટલું તો કોઈ સ્ત્રીને મળે એટલે તમે જુઓ હવે આપણા ગણિત બદલી જાય છે જયારે આપણે આવા બધા સંદર્ભો વિચારીએ છીએ ત્યારે આપણા ગણિત એમ બદલી જાય છે કે કોઈ વ્યક્તિ દીકરો એટલે કોઈ માં એને તો દીકરો દીકરી બંને ની માં છે એને કેમ આવું થતું હશે એના પાછળના સામાજિક તમે લોકો બધા તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો એટલે તમને આ આ બરાબર સમજાશે વાત કે શા માટે એ આપે છે દીકરીનો નિષેધ નહોતો આજે પણ નથી ઘણા સમાજોમાં પણ દીકરાની આવશ્યકતા ઉપર બહાર જે મુકાયો છે એના કારણોમાં આવી કેટલીક બાબતો ઘણી બધી બાબતો પડેલી છે એટલે

પછી તો બીજા બે દીકરાએ આવ્યા વસંતરામ અને જેઠારામ કાલન એટલે પંચમહાલ અમારું અસલ વતન હવે ધીરે ધીરે પોતાની પેઢી ઉપર સરજક પહોંચ્યા છે दादा નો સ્વભાવ પહેલેથી જ તીખો અને સાહસિક આ વાત લગભગ દાદાઓને કોમન ફેક્ટર તરીકે લાગુ પડે છે કુટુંબમાં કશી ચડભડ થતા પત્ની જીવકોરબા સાથે એમણે વતન છોડ્યું કુટુંબમાં કંઈક ચળબળ થાય અને એમાંથી આખી ઘટના બની જાય એટલે એક બીજી જગ્યાએ રહેવા રહે છે મને એક એક લીટી એ મારા જીવનના પ્રસંગો ને મારું વનાચલ યાદ આવતું જાય છે કે જ દાદા સાથે જ્યારે કોઈ દિવસ નહોતી બોલેલી એવી મારી બા એક દિવસ રાત્રે વરસાદી રાત્રે દીકરીઓને પાણી પેશાબ માટે બહાર નીકળવું હતું ને ચાલીમાં ગધેડા ઉભેલા એટલે બા કહ્યું કે આ બધા આપણા બાપ અહીંયા વચ્ચે ઉભા છે તે ક્યાંથી બહાર જવું અને દાદા એ આ વાત સાંભળી દાદા એ દાદા મગજના બાપ તો જ ઉભા કારણ કે આ ચાલી તારા બાપની નથી આ ઘર તારા બાપનું નથી અને મારા નાના માટે મારી માને આજે પણ એટલું ગૌરવ છે કે એના વિશે કોઈ એક શબ્દ બોલે તો એ વેઠી ના શકે એટલે મારી બાએ રાત્રે જ દાદા ને બઉ જ સ્વરે કહ્યું કે જો મારા બાપનું હોય તો કાલની સાંજ આ ઘરમાં બાપા પાસે જઈ અને પ્રેમજી બાપાને અને એમને કહ્યું એમણે કે મને ગમે તેવું પણ એક ઘર આપો વરસતા વરસાદે માણસ દટાઈ જાય એવા એવા ઘાસ માંથી પસાર થઈને પછી એક ડેલો આવે જે અડધો ભૂતડીના ચરોથી થી ભરેલો એ અડધા ડેલામાં એક હાથ બે હાથ ચાર હાથમાં સમાઈ જાય એટલો જ અસબાબ એકાદ ગોદડી પણ નહીં એકાદ ખાટલું એ જ વાસણ રાંધવાનું ને એમાં જ ખાવાનું પાણીનું એકાદ મટકું ને પહેરેલા કપડાં એની સાથે મારી બા બાપુજી અને બે બેનો મારો તો ત્યારે જન્મ પણ નહીં અને નીકળી પડેલા રાત્રે સુવે ત્યારે વીંછી નીકળે સાપ નીકળે આ બધું નીકળે એટલે મમ્મી લાકડી ની વાડ કરે અને અમારા ગામ ના એને કે કે જો તમારા નામ ની વાડ કરું છું મારા સંતાનો ને કઈ થાય નહીં પપ્પા માટે ચાર દિવસ મજૂરી કરી અને મૂલ કમાવીને બીજી જોડી કપડાની લઈ સીવડાવી દીધી ત્યારે પેરી આવી સ્થિતિ પહેલાના ના આપણે યાદ કરીએ એટલે આપણને એમ થાય કે ઓહ કેટલી બધી આવી વાતો તો એ પણ નીકળી પડેલા અને વતનમાંથી બહાર અમે પણ એ રીતે નીકળી પડેલા એક ટોપલામાં થોડી ઘરવખરી લઈને ચાલી નીકળ્યા તે આવ્યા ગોઠ ગામની નજીક પાલી ગામમાં ધૂસકો નામના એક કોતર પર ખાતું સદાનું ઘર તેની બાજુના બાજુમાં દાદા એ ઘર બાંધ્યું પછી અમે જયારે યજમાન વૃત્તિ અર્થે પાલી જઈએ ત્યારે દાદા એ જગા બતાવે એમણે આપબળથી પાલીની બાજુના ગામોની મારા બાપુ હિંમતલાલ ને દાદાના સસરા ભાઈજીભાઈ ની થોડી મિલકત મળી ને અમે ઘોર ને જમીનદાર પણ બન્યા કેવી રીતે દાદા ધીરે ધીરે સ્થિર થયા એની પણ સર્જક વાત કરતા જાય છે દાદા પહેલેથી જ સાહસિક ને હિમત બાજ એ તો આપણને લાગે જ છે ખરા બોલા એવા કે કુટુંબના હિત અહિતનો પણ વિચાર ન કરે સાચા બોલા એવા એમાં પછી કુટુંબ હિત થતું હોય કે અહિત થતું હોય પણ સાચું તો કઈ જ દેવું દાદા બીજા દીકરા મારા કાકા ધનસુખ રામ નો એક પુત્ર જરા દાદા રંગો માનસિક રીતે અવિકસિત જ્ઞાત ના એક ભાઈ એને જોવા ને એની સાથે પોતાની દીકરીનો વિવાહ કરવા ગોઠ આવ્યા આગળથી જ અમને ખબર તે ઘરમાં થયેલી અને દાદા એ સાંભળેલી દાદા નું ગામમાંથી નીકળવું ને પેલા ભાઈ ગામમાં પ્રવેશ જરાક નબળો છોકરો છે એટલે કેટલુંક ન કે પછી થઈ જાય ને થઈ જાય તો એ સમાનામાં વારો વડી જાય પણ આ તો દાદા સાચુકલા એટલે એટલે શું કરે છે કરવાનું મોટેરા ભલુભાઈ કેતા દાદા એ ઊંધું માર્યું દાદા એ ઊંધું માર્યું પણ દાદા કોઈના જીવન સાથે આવો ખેલ ના કરી શકે કેટલા બધા પ્રામાણિક પોતાના દીકરાનો એટલે કે પોતાના પૌત્ર નો સ્વાર્થ નહીં કોઈના જીવન નું અહિત કેમ થાય આવા દાદા દાદા એસી વર્ષ નું સમય તમે જુઓ કે આ રીતે ગોર મહારાજ છે એ ઘરે ઘર જઈને લોટ થી માંડીને બધું લઈ આવે ચશ્મા વગર શ્રીમદ ભાગવત વાંચે નું એમને વ્યસન જેવા છે તેવા ચિત્ર્યા છે પોતાના જીવનના પ્રસંગો ત્યારે તેઓ ક્યારેક વાર્તાકારની આકર્ષક શૈલીમાં કહે એટલે આપણને એમ લાગે કે આ જૈન પાઠક માં આ સ્ટાઇલ આવી ક્યાં થી એના મૂડિયા એના દાદાના સંસ્કારોમાં છે કે એમને વાર્તા કહેવાની એવી સરસ રીત એમની શૈલી એવી એકવાર યુવાનીમાં તેઓ પાલી ગામ માં રહેતા હતા ત્યારે રાતે એમણે મૃદંગ વાપતી સાંભળી આવું બધું પહેલાનામાં બહુ થાતું અમને અમારા બાપા કહેતા રાત્રે ગધેડા ચારવા જઈએ અને પાછળ છમ 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 વાગતી કોઈ સ્ત્રી આવતી હોય એને બોલાવાય નહીં પાછું મળીને જોવાય નહીં કામ થાય તેમ થાય ફલાણું પછી તો એકવાર અમે લોકો ઊંટમાં બેસીને ઉંટગાડીમાં બેસીને આવતા હતા એક ભાઈ એ કીધું કે મને લઈ લ્યો એના હાથ માં બકરીનું બચ્ચું હતું અને એ બકરીના બચ્ચા ને લઈ ને અમારામાં બેઠી બુટ ગાડી માં અમે તો વાતોના ના વડા કામ કરતા આવતા તા પછી ઓચિંતુ મારું ધ્યાન ગયું કે જ્યાર થી એ ચડી તી ત્યાર થી અહિયાં સુધી એનો એક પગ અહિયાં આહ ઉંટ ગાડી માં હતો અને બીજા પગ નો છેડો પગ નો બીજો છેડો જ્યાં થી ચડી તી ત્યાં સુધી લાંબો 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 પગ અમે તો જોઈને ચક્કર આવી ગયા અને ચાર દિવસ તાવ ના ઉતરે આમ તેમ

એ નક્કી કરવા માટે કે મૃદંગ કયા ગામમાં વાગે છે એ નક્કી કરવા સાત ગઉ ચાલી ગયા ત્યાં સુધી ભજન પાછા ચાલતા થાય એટલે ત્યાં સાંભળ્યા પ્રસાદ લીધો ને પાછા આવી ગયા સવારના બધા ઉઠે પેલા ભજનમાં ભાગ લીધો પ્રસાદ લીધો અને પાછા આવી ગયા એકવાર વાડામાં ઘાસ કાપતા એમને પગે કંઈક કરડ્યું હોય એવું લાગ્યું તરત ઘરમાં આવી બળતા ચૂલામાંથી ધક ધક તો કોલસો પકડી એમણે પગ પર મૂક્યો

પછી બાપુ મોટા થયા એટલે તેઓ પણ આ ધંધામાં ને મદદ કરવા લાગ્યા બાપુ નું શરીર બહુ સારું નહીં પણ આવડત ગણી હવે ધીરે ધીરે પિતા તરફ આવી રહી છે હસમુખો સ્વભાવ કલાકો સુધી હસે હસાવે એક પ્રસંગ તેઓએ કહેલો તે બરાબર યાદ છે મારા એક મામા દલપતરામ પુરાણી પણ ગજબ ના હસનાર કવિતા કરે ને હસ્ય રસ ની શીગ્ર રચનાઓમાં પણ કુશળ બાપુ પણ એવી પંક્તિઓ ક્યારેક જોડે એકવાર પરગામ કોઈ સગાનું મૃત્યુ થયેલું તે શોક કરવા જવાનું આ પરંપરા કાલોલથી સાડો બનાવી નીકળ્યા બારગાઉ ને આખે રસ્તે એટલી ગમત કરી એટલી ગમત કરી એટલું હસ્યા કે મરનાર ને ઘેર આવતા ઠૂઠવો મૂકવાને બદલે જોર જોર થી હસી પડ્યા ને હાસ્ય ને મોઢું ઢાંકી રુદન ના અવાજ તરીકે પખપાવ્યું

પોતાનું મોઢું છુપાવી દે અને પછી રોવે છે કે હસે છે અમુક પ્રકાર નું રોવું ને હસવું સરખું લાગે પણ પુરુષો માટે પણ સગવડ હોય તુવાલ ને એવું રૂમાલ ને એવું લઇ જાય મોટો રૂમાલ ને એટલે મોઢું છુપાવીને એને એમાં ફેરવી દીધો અવાજ ને રાજ દરબાર માં મારા બાપુ નો પ્રભાવ પડે અમલદારો એમને પૂછે ગુંચવણીયા કામ માં એમની સલાહ લે

બીડી હુક્કો ના આવે આ બધા કેટલાક ઔચિત્યો જાળવતા પોતે ગમે તેવા દારૂ પીતા હોય પણ દારૂ પીને ગોરની સામે નહીં જવાનું હુક્કો એની સામે નહીં પીવાનું વડીલો હોય ત્યાં બેસવાનું નહીં ઠાકોરનું ગામ સીમડિયા અમારા ગામથી બાપુ હોય ત્યારે યજમાન મદદ કરે કોઈ કોઈ વાર એક સાથે બે ત્રણ ગામમાં લગ્ન હોય ત્યારે રાતો રાત એક લગ્ન પતાવી બીજે ગામ જવું પડે કન્યા પરણવવાની હોય ત્યારે તો ગામડે જ રાત ગાળવી પડે અમે દાદા સાથે જવાની હટ કરીએ ગોર મહારાજ પડે એટલે પરણવાના એમને પછી બીજી બધા વિધિ વિધાનયે દોઢ બે ગાઉ ચાલી ને ગામડે પહોંચીએ દાદા ને જોઈ યજમાનો નું ઉતારે ને પાય લાગુ મહારાજ પાય લાગુ ગોરદેવ કહીને નમે દાદા આશીર્વાદ આશીર્વાદ એવું ઉચ્ચારે પાય લાગુ ઉતારી ને પગે લાગે જો જ્યાં ત્યાં ફાડ્યું ના ઉતરે પણ અહીંયા ઉતરે કારણ કે આ તો પૂજ્ય સ્થાન આશીર્વાદ આશીર્વાદ આશી ઘેર ઉતારે ખાટલા ઢળાયા હોય કોરી માટલી ભરી ને મૂકવામાં આવી હોય દાદાને સવારે વહેલા ઉઠીને ચા ને અફીણ જોઈએ યજમાને બધી જ વ્યવસ્થા કરી હોય આ બધું સચવાય અને ગામનું એક ફળિયું લગ્નની હવે આ જે લગ્ન એમને જોયા છે એ લગ્નની આખી કેવી વાત સર્જક કરે છે કેવું વર્ણન આવે છે છે જોજો એક લગ્નની ધમાલ ચાલી રહી છે રાવડિયા આવી ગયા છે એમના ઢોલ નગારી પીપુડી એ ભરાવેલા છે સાંજના ઢોલ વાગે છે ને જુવાનડીઓ માટલી એ રમે છે દરેકના હાથમાં એક એક માટલી હોય પંદર વીસ સ્ત્રીઓનું એક કુંડાળું રચાય વચ્ચે બુચ્યો રાવણ ને એનો બાપ મથુરિયો ઢોલ ને આજ પાત્રો પણ નિયત થયેલા બાજુમાં મૂળજી ગાયજો મશાલ જાલી ને ઉભો હોય ઢોલ નગારી પર દાંડી પડે ખાસ તાલમાં ઢોલ વાગે

કે જરાક વાગ્યું નથી અને આપણા રામના ખૂબી છે કે ઢોલ વાગે અને એ જીવ આવે સ્ત્રીઓ બે હાથે માટલી પકડીને ગોળ ગોળ ફરે ઢોલનો એક ખાસ તાલ આજે કાનને સંભળાય છે મટુકી ને બધાનો જે હોય ઢીંડક ઢીંડ જે પણ હોય તે આપણે આપણે

બે હાથે પકડેલી માટલીને એક વાર જમણા હાથ જમણા કાન સુધી ઉલાડે બીજી વાર ડાબા કાન સુધી આ બધું અમે રમે છે હાથના સુંદર વણાંકો રચાય ફરવાની ઝડપ ને એમાં રહેલો સંવાદ મોહક લાગે स्त्रियोंના અંગ મરોડ ને એમનો એ વેગ એક उन्माद નું વાતાવરણ રચે કે ઓહો કેવું સરસ લાગે આ બધું ઢોલ પર દાંડિયાનો પ્રહાર

રે ફર્નારિયો એક ટાન થઈ જાય તમને વારંવાર ઢોલીની વાત આવે એટલે આપણે આ ફિલ્મ જે છે એ યાદાવ્યા કરે અને માં બાઈ વધારે માળખાને અફીણની લાગે એવી મને ઢોલે રમવાની તલપ લાગી છે તો હું તો રમ્યા જ કરું છું મનમાં મનમાં આવા ડાયલોગ્સ બધા કેટલા સરસ તમે ન જોયો તો એ ફિલ્મ તમે જોઈ લેજો બહુ જ સરસ ગુજરાતી ફિલ્મોમાં એક અદભુત કામ થયું છે આ નવી ફિલ્મ બહુ જ મજાની તો કોણ ઉત્સાહ પ્રેરે છે તે કળાય નહિ કે રમનાર ઉત્સાહ પ્રેરી રહ્યા છે કે રમાડનાર એટલે કે ડોલી અમે પછી ઊંઘી જઈએ દાદા વિધિ પતાવી ખાટલામાં પોઢે ત્યાં મધરાતે એકાએક હલચલ વાંચી રહે જાપે જાન આવી ગઈ છે ની કોટે બાંધેલા ગુગરાઓ રણકે છે ઢોલ ઢબુકે છે દાદા ઉઠે છે પથરાયા છે છે કન્યા મિલન થાય એ રામ 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 ના સત્કાર વચનો ઉચ્ચરાય છે આ આ આપણી પરંપરા છે મજા એ વાતની છે કે તમે જુઓ કે બે જણા મળે ત્યારે એ રામનું નામ બોલ

કાજળ લગાવ્યું છે મેશ એટલે એનાથી આ કાડી લાગે છે બાળ લગ્ન થતા એટલે વરરાજા બહુ મોટા ના હોય અમારા જેવડા જ હોય માથે ફાટો બાંધ્યો હોય હાથમાં કટારી હોય ને પગમાં એક તોડો હોય હા લાડો કેવો તો બચુડા ને આ આના જેવો જ એટલે પતરાની એક ટ્રંકમાંથી વરના બાપ ને માથામાં આલો બુર સી દક્ષિણા લાવો આ બધા કેટલાક લાગા કહેવાય લાગો આપો લાગો જેમ આપણે નવા વર્ષ નું લેવા જઈએ ને તેમ લગનમાં કેટલાક લાગા હોય હજામનો લાગો અલગ ફલાણા નો અલગ આનો અલગ તેમ આને આપો ગામોત ગોર ને આલો ગાયજા ને આપો ઢોલ અલગ ગુરસી દક્ષિણા લાવો મહાદેવ વાળા બાવા ના ને રણછોડ જી ના પુજારી લાવો આ બધા ના બોલો લગ્ન થાય એમાં આ બધાને ને જલસા થઇ પડે ક્યારેક તકરાર પણ થાય આ બધા મુદ્દે ક્યારેક તકરાર પણ થાય દારૂ તાળી પીને આવેલા હોય તો એલ બોલે પણ ખરા સ્ત્રીઓ સામ સામે ફટાના ગાય ખુલ્લા કંઠે બહુ હલક ભરી રીતે નહિ પણ ઉત્સાહ થી ને ઉમળકા થી ગોર ના મંત્રો ઢોલ ને ગીતો ની રમઝટ માં ડૂબી જાય બુચયો રાવણ બૈરી બની નાચતો હોય ને એની આસપાસ મોટું ટોળું જામ્યું હોય ત્યારે બધું મનોરંજન એટલે શું તો કે કોઈ પુરુષ સ્ત્રી બનીને આવે અને નાચે ને બધા એની આસપાસ ફરે રડ્યો બાઈડી થી ઉપાડો લાગે છે કોઈ સ્ત્રી બોલી પડે અને આ ગીત ઉપડે ઊંચે ટેમે કાબર વય છે કાબર કહે તું ભૂપતાની માસી ભૂપતાની જગ્યાએ વળી સામા પક્ષની સ્ત્રીઓ બીજા નું નામ મૂકે ને એમ અનેક નામો સાથે આખરે આ પંક્તિઓ કોલાહલ બની જાય ત્યાં બીજું ગીત ઉપડે છોરો કેદાળા નો પેણું પેણું કરતો તો મારે માંડવે આવીને ભેળ ભાંગી ભોજા એના કેદાળાનું પેણું પેણું કરતો તો હવે કેદાડા નું પેણું પેણું કરતો તો અટકીએ કારણ કે મારે માંડવે આવીને એને ભીડ ભાંગી બીજા પક્ષ છોરી કેદાડાની પેણું પેણું કરતી હતી કરીને જવાબ આપે બગાસા ખાતા અમે આ બધું જોઈ રહી સર્જકના ની આંખે જોયેલા આ લગ્નો છે સાંભળીએ પરણવાની વિધિ પતે ને કન્યાનો વળવાય આ કન્યાને વળવાય વિદાય આપતા પિયરિયા ની સ્ત્રીઓ કન્યાને શિખામણ આપતું ગીત ગાય બરોબરી ના રહીએ મોટા ના બેની બરોબરી ના રહીએ મતલબ સસરીયા માં સારી રીતે લાજ મરજાત થી રહેજો કોઈ વાર દાદાને બહુ મોડું થવાનું હોય ત્યારે અમને યજમાન

આપણે દાદા એ સંભળાવેલો તે આજે યાદ છે મેં કદાચ ભૂલ લગ્ન લગ્નનો કહેલો દાદા એ તો ગમત ના પ્રસંગ તરીકે કહેલો પણ મને ત્યારે એમાં રહેલ કરુણનો તીવ્ર સ્પર્શ થયેલો સરાવવાની ક્રિયા કરતા પહેલા સરાવનારને નાહવું પડે જે પૂજામાં બેસે વિધિમાં મૃત્યુ પછી નાહવું પડે અને નાઈ ને કોરું ધોતિયું પહેરવું પડે યજમાન સાત આઠ વર્ષ નો બાળક હતો નાઈ ને એ પોતડી પહેરી સરાવવા બેઠો ક્રિયા પૂરી થયા પછી ગોરદેવને પોતિયું કાઢી આપવાનું આપવાનું આવ્યું ત્યારે છોકરાએ હઠ લીધી છેટી એટલે કે પોતડી ના આલુ મારે પેરવી છે મને છેટી આલવાના અ અલાવાના હતા તે કેમ હલાવતા નથી પોતેરાય સમજાવ્યો પણ એ ન માન્યો રડી પડ્યો છેવટે એક જણે ઢોલ મારીને પોતળી ખેંચી લીધી છોકરો દુસકાં ભરતો ભરતો માં પાસે ગયો માએ એને પંપાળી ને પોતાના પાશમાં લીધો ગોળની કાંકરી આપી ને રાજી કર્યો ધોતિયું લઈ લેવું પડે એવી ગરીબી વાત પૂરી થયા પછી મારાથી દાદાને પૂછાય ગયેલું તે દાદા એને આપી દીધી હોત તો ફરતો હશે ઘેર ઘણાય છે જવાબ આપેલો કે નહીં તે યાદ નથી પણ જવાબ કલ્પવાનું અઘરું નથી યજમાન વૃત્તિને ધંધા તરીકે સ્વીકારનાર દાદાને કદાચ આવું કશું કહેવાનું હોત ભૂખે મરતા કે ભૂખ મરા માં જીવતા આ યજમાનો તરફ દયા બતાવી ને એમ બધું છોડી દઈએ પણ ભૂખે આજે એટલું છે અને હવે મોટો થઈ ગયો હશે છેટી પહેરતો હશે એના છોકરાઓને છેટી પહેરાવવાની આપણી ગાંધી સરકારે હવે કોઈ વ્યવસ્થા કરી હશે કે એ તો હવે છેટી પહેરતો હશે મોટો થઈ ગયો હશે એટલે પણ એના છોકરાઓને છેટી મળી હશે કે નહીં કે હજી એ પણ એમ જ ફરતા હશે હસતા હસાવતા બધી વાતો કરતા ગીતો ગવડાવતા સર્જક આપણને કઈક એવા ભાવ ભાવજગતમાં લઈ જાય છે કે જ્યાં હચમચી ઉઠાય છે એ હચમચાટ સાથે જ એની વધારે કઈ પણ વાત નથી કરવી મારે અહીંયા આપણે અટકીએ છીએ આવતીકાલે આગળના પ્રકરણમાં પ્રવેશીશું સૌને નમસ્કાર